અંદર આવું બે એમ કે સર. વોટ અ પ્રેઝન્ટ સરપ્રાઈઝ સજ્જનભાઈ, આવો આવો બેસો બેસો. કેમ છો તમે? બસ આપણે એકદમ મજામાં. એકદમ ફાઇન. હાલો, ઘણા સમય પછી હું અહીં આવ્યો, પણ વિચાર કરતો હતો કે મારા ગયા પછી હોય મારા જેવો સારો મોણો મળ્યો હશે કે નહીં તમને. પછી વિચાર આવ્યો કે દેવરસિંહ સર તો સચ કહો એકદમ ઠીક ઠાક ચાલતું હશે નહીં. બોલો સજ્જનભાઈ, શું લેશો? ચા, કોફી, નાસ્તો? ના ના કોઈ નહીં, દબા ગુગુ આભાર. આ તો અહીંથી જતો હતો તો થયું કે ઘણા સમયથી તમને મળ્યો નહીં, તો મળીને નિરાતે વાતો કરવી તમારી જોડે. બસ સારું થયું તમે આવ્યા. પણ આ દેવરસિંહ સાહેબ નું જોરદાર થઈ જુઓ. આ ગોમ માટે ચેટલું કર્યું છે, ગોમની ભલાઈ માટે ચેટલા કોમ કરે બિચારાએ, પણ આજે હોસ્પિટલમાં. આ ગામની આ એક જ વાત એવી છે જેને કારણે ગામની પ્રગતિ નથી થઈ રહી, નહીતર આ ગામ ક્યાંનું ક્યાં હોત. એ વાત સાચી. પણ આ દેવરસિંહ સર સૌ મજા નો એકદમ જોરદાર. તારી જડે ચેતી તમને એટલે મુલાકાત ચોથી તમારી એમ કહું છું. આમ આ 3 વર્ષ પહેલા શું છે કે મારી અલગ અલગ સાઇટ ચાલી રહી હોય છે, તો મને એન્જિનિયરની જરૂર પડે છે. એ મને અચાનક મળી ગયો. બસ શું છે કે એના સ્વભાવને કારણે એની સાથે કોઈ લાંબુ કામ કરતું ના હતું. હવે એનામાં ટેલેન્ટ તો હતું જ, પણ એના સ્વભાવને કારણે એને દરેક જગ્યાએથી કાઢી મૂકતા હતા. પછી મેં એને હાયર કર્યો. એની સાથે કામ કરતા કરતા વિદ્યાબેન સાથે મુલાકાત થઈ. એ લોકોના ફેમિલી જોડે ગરોબો બંધાયો અને જોત જોતામાં 3 વર્ષનો અમારો સંબંધ થઈ ગયો. પણ જો અત્યારે કોઈને ખબર પડે કે અમારો સંબંધ ફક્ત 3 વર્ષ જૂનો છે તો કોઈ વિશ્વાસ ના કરે. લોકોને તો એમ જ લાગે કે અમે એકબીજાને ઘણા વર્ષોથી ઓળખતા હોઈશું. અચ્છા, એટલે તમારા સંબંધો 3 વર્ષ જૂના છે? હા છે ને, તમને પણ નવાઈ લાગી ને? આ તો લાગે જ કે હું કહું ઓની પહેલા એ ચો હતા. આમ તો મેં એને નથી પૂછ્યું અને મને ક્યારેક એવી જરૂર પણ નથી પડી. હા, પણ એણે એના જૂની સાઈડના મને ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા. પણ તમે આજે અચાનક આ રીતે કેમ પૂછી રહ્યા છો એમના વિશે? કોઈ નહીં, એમ જ એમ જ પૂછું છું. બાળક હોય લેવા દેવા નહીં. આવું છે કે એને નતું કીધું કે આપણે 3 વર્ષ સુધી કોમ કરે હું ગોમમાં અને મારો પ્રોજેક્ટ પતી જશે તે હું જતો રહે. હા, પછી તો જેવો નહીં ઉલટાનું એની માને લેતો આવ્યો હોય કણ રોકાવા માટે અટે દ્વારકા. પણ નોમ મારું સજ્જન સર, પણ આ જીવનમાં ભાગ્યે જ આવા સજ્જન મોણો મળતા હોય છે. પછી મને લાગ્યું કે જે મોણો પોતાનું ઘર છોડીને આ નાનકડા ગોમમાં ગોળપાડી ગોમમાં બીજાના સપના પૂરા કરવા રોકાઈ જાય, આ વાત મારા મોણે એમ નહીં આવતી. હેલો, હા, અરે અરે અરે, એક મિનિટ એક મિનિટ, હાય 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 હાય, ક્યાં 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 ક્યાં, હાય. હેલો, પણ મારે કામ છે. હા, મારે પણ તમારું કામ છે, એટલા માટે હું તમારી સાથે વાત કરવા આવી છું. પણ મારે હમણાં કોઈ વાત નથી કરવી, અને 21 ડેઝ વાળી તો નહીં જ. અરે સુનો તો સહી, મારે તમને કઈ બીજી વાત કરવી છે. આજે હું તમને થેન્ક યુ કહેવા આવી છું. પણ એ તો તમે મને કહી દીધું તું ને. ક્યારે? અચ્છા, એ થેન્ક યુ અલગ હતું, આ થેન્ક યુ અલગ છે. એટલે? આ થેન્ક યુ એટલા માટે છે કેમ કે તમે ફાર્મર છો. હું છે ને ફાર્મર્સની બહુ જ રિસ્પેક્ટ કરું છું. ઇનફેક્ટ હું મારા બ્લોગ્સમાં ફાર્મર્સ વિશે એટલું સારું સારું બોલું છું ને, બટ મારા વ્યૂઝ જ નથી આવતા. ફાર્મર મારો વિડીયો જ નથી જોતું. પણ ખેડૂત વિડિયો જોશે કે પછી દેશનું પેટ ભરશે? હાઉ યાર, બસ તમારી પંચલાઈન તો અલગ લેવલની છે. એક મિનિટ, તમે આવી જ પંચલાઈન મારા વ્લોગ્સમાં બોલશો તો મારા તો વ્યૂઝ આવશે, સાથે બધાને ખબર પડશે. હું જે ફાર્મર્સ માટે વ્લોગ બનાવું છું એમાં તમે મારી હેલ્પ કરશો? અરે આમ આટલું સિરિયસ લુક ના આપો, આમ કંઈક તો બોલો. તમે મને કહ્યું હતું ને કે તમે તો સિવિલ એન્જિનિયર છો, તો પછી ખેતીમાં આટલો બધો ઇન્ટરેસ્ટ કેમ, અને ખેડૂતો માટે તમારે આટલું બધું શું કામ કરવું છે? એક્ચ્યુઅલી હું નાની હતી ને ત્યારે મારા દાદુ તો ગ્રેટ મને કહેતા કે અમે છે ને સૌથી મોટી ભૂલ એ કરી કે બિલ્ડિંગ બનાવવાની મેડનેસ
બિલ્ડિંગ બનાવવાની ઘેલચામાં જમીનનો સોદો કરી દીધો. ઇટ વોઝ લાઈક ઇન સર્ચ ઓફ ગોલ્ડ વી લોસ ડાયમંડ. જે નથી એ પામવાના ચક્કરમાં જે છે એ પણ ગુમાવી દીધું. હા પરફેક્ટ. બટ પછી છે ને મનમાં એમ વિચારી લીધું કે કંઈ નહીં તો એક બેસિક નીડ તો બધાને મળે છે, ખોરાક નહીં તો મકાન. એટલે મને એમ થતું કે કોઈક ના કોઈક રીતે તો હું ફાર્મિંગથી જોડાયેલી રહું. બિકોઝ આઈ હેવ ઓલવેઝ લર્ન અ ફાર્મર ઓન હિઝ ફીટ ઇઝ ઓલવેઝ બેટર દેન અ જેન્ટલમેન ઓન હિઝ નીઝ. એટલે ફાર્મિંગ સાથે, ખેડૂત સાથે કોઈ પણ જોડાયેલી વાત હોય ને તો હું તરત મારા વ્લોગ્સમાં શેર કરતી હોઉં છું. બેન્જામિન ફ્રેન્કલિન સૌથી પહેલી વાર આનો ઉપયોગ એમણે કર્યો હતો. અ પ્લોમેન ઓન હિઝ લેગ્સ ઇઝ હાયર ધેન અ જેન્ટલમેન ઓન હિઝ નીઝ. સામાજિક રીતે ઉચ્ચ દરજ્જો ધરાવતો વ્યક્તિ પોતાના કામ માટે કોઈની સામે ઘૂંટણ પર બેસે, કોઈની ચાપડૂસી કરે, એના કરતાં એક સામાન્ય વ્યક્તિ કે જે ખરેખર ખૂબ મહેનત કરે છે, અથાગ મહેનત કરે છે, એ ઘણો ઉપર છે. જેમ કે એક ખેડૂત. 3 દિવસ પહેલાના છાપામાં વાત હતી, કૃષિ જગતના સમાચાર. વાવ ગ્રેટ. શું થયું, કેમ આટલી જલ્દીમાં મને અહીંયા બોલાવી? ગઈકાલે આપણા વચ્ચે જે વાત થઈ ને એ વિશે મેં બહુ વિચાર્યું અને સાચું કહું ને તો મને ગિલ્ટી ફીલ થઈ રહ્યું છે. મારા લીધે તમારે ભોગવવાનું થયું. ના ના, એમાં તમારે શું ભૂલ, એ તો પેલી અનોખી. ના પણ આખરે દેવર્ષિ હોસ્પિટલમાં હતો એટલે દીપકભાઈએ ત્યાં આવવાનું થયું ને. પણ આજે હું એને ભરપાઈ કરીશ. આજે ગમે તે થાય તમે દીપકભાઈ જોડે બહાર જજો જ. એક કપલની વાતના વચ્ચે બીજું કપલ પોતાનું ભૂખ શું કામ આપે? તમે ચિંતા ના કરો, હું આજે એમને લઈને બહાર જઈશ જ. મને આવા જ કોઈ પીઠબળની જરૂર હતી જે તમે મને આપી દીધું છે. હવે તમે જોજો હું શું કરું છું. આજે છે ને અનોખી હોસ્પિટલ આવશે જ. એવું થાય ને તો બહુ સારું હેમાબેન. હશે જ. સારું સારું, ચલો હું જઉં કોઈ જોઈ જાય પહેલા. હા ધેટ્સ ગ્રેટ. સો હું ફાર્મર્સ માટે જે બ્લોગ્સ બનાવું છું એમાં તમે મારી હેલ્પ કરશો? સી યુ નો ને મારું ગુજરાતી સાંભળીને મારા ફેમિલીવાળા પણ મારા પર ગુસ્સો કરે છે. હા ફાર્મર્સ ક્યાંથી કનેક્ટ થશે? એટલે હું સોચતી હતી કે જો તમે મારી હેલ્પ કરો, મારા વ્લોગ્સમાં બોલો તો કદાચ આ બધા તમારી વાત શું છે. જો વાત ખેડૂતોના ભલા માટેની હશે ને તો હું ચોક્કસ તમારી મદદ કરીશ અને એવો પ્રયત્ન કરીશ કે લોકો તમારી વાત સાંભળે. સુને નહીં, સાંભળે. ઓકે તો દંડી. અને એના સાથે તમે મને ડેલી ગુજરાતીના વર્ડ પણ શીખવાડશો, એ પણ ફાઇનલ. અરે પ્લીઝ, તમારે ખાલી 1 અવર માટે મારી સાથે વાત કરવાની છે. તમે બોલજો ને હું હું સાંભળીશ. થેન્ક યુ. શું થયું? આ તમારા દીકરા જુઓ ને, એમને મારી કઈ પડી જ નથી. હવે પાછું શું કર્યું એને? પૈબા તમને ખબર છે ને ગઈકાલે હું કેટલી બધી ખુશ હતી. આટલા બધા વર્ષોમાં ગઈકાલે અમે 2 જણા પહેલી વખત એકલા બહાર જમવા જવાના હતા અને એમણે પણ આ પાડી હતી. અને સાંજે ઘરે આવીને સીધો કહી દીધો કે હું હોસ્પિટલ જઈશ. એમણે મારી સાથે એક વાર વાત પણ ના કરી, મને કઈ પૂછ્યું બી રહે. તમે પણ એમને ના રોક્યા.
એમાં એને આવીને સીધું કહી દીધું કે હોસ્પિટલ હું જઈશ, એમાં હું શું કરું? અરે એ ન જાત ને તો અનોખી જાત. આ તો બને ન જતી, આમ પણ એના લગ્ન તો તેવરસી સાથે થઈ જ ગયા છે ને. પણ આપણે તો શું આધુ અને અભયભાઈ થી નિસ્બત છે. અહીંયા બેસીને શું ગપ્પા માર્યા કરો છો? જે કામ કરવાનું છે તે તો થતું નથી. અનુ બધું કામ પતી ગયું તારું? રસોઈ થઈ ગઈ બધી? બસ હવે રસોઈ જ કરું છું ફઈબા. તો જલ્દી જલ્દી હાથ ચલાવો, અહીંયા બેસીને ગપ્પા નથી મારવાના. ફઈબા અમે તો ચા પીતા હતા. તો ચૂપ કર, તારે જે કામ કરવાનું છે તે થતું નથી ને અહીંયા બેસીને ગપ્પા મારે છે તું. અનુ તું ફટાફટ રસોઈ બનાવ, પછી તારે હોસ્પિટલ રાત રોકાવા પણ જવાનું છે. પણ ફઈબા હોસ્પિટલ તો હું જઈશ ને. તું કેવી રીતે જઈશ? એટલે તે તો હેમાને આજે કહ્યું હતું ને કે તું એને બહાર જમવા લઈ જશે, ભૂલી ગયો હતું? ગઈકાલે તેને કહ્યું હતું કે તું એને બહાર જમવા માટે લઈ જઈશ. હેમાએ તમને ફરિયાદ કરીને? હેમા એ શું ફરિયાદ કરવાની હતી? દેખાય છે બધું મને, હું જોઉં છું કોણ શું કરે છે ને એના પર નજર છે મારી. અનુ તું રસોઈ બનાવ, જમીને પછી તું હોસ્પિટલ જા. અને દીપક તારે આજે હેમાને લઈને બહાર જવાનું છે. ઓયબા તમે એકવાર મારી વાત તો સાંભળો. કોઈ જ વાત નહીં, મેં જે કહ્યું ને એ જ કરવાનું છે. અને જાઓ બધા કામ કરો પોતપોતાનું. ભાઈ ત્યાં હોસ્પિટલમાં છે કોઈ રોકાઈ શકે એમ નથી, અને દેવશ્રી સરની એવી હાલત નથી કે એકલા રહી શકે. કાલે તો દીપકભાઈ રોકાયા હતા, પણ આજે તો દીપકભાઈ અને હેમાભાભી પણ બહાર ગયા છે, એટલે મારે જવું પડશે હોસ્પિટલ. આજે પછી મને શું કામ કહેવા આવે છે, હું શું કરું એમ? ભાઈ તું માને કે ન માને, પણ મારા માટે મારા મનથી મારો પતિ તું જ છે. હું ફક્ત અને ફક્ત તને જ પ્રેમ કરું છું. અત્યારે હું મારા પ્રેમ અને મારી ફરજ વચ્ચે ગૂંચવાયેલી છું. મને નથી સમજાતું હું શું કરું, પણ આજે મારે જવું પડે એમ છે. અને એટલે જ મારી ફરજ બને છે કે હું આવીને પહેલા તને પૂછું પછી જાઉં. એટલે હું જો તને ના પાડું તો તું નહીં જાય? એક વાર કહીને તો જો, જે કહીશ ને એ જ કરીશ. કઈ પણ કરીશ, તારે જે પરીક્ષા લેવી હોય લઈને કઈ પણ કરીશ. જા, હું તને કહું છું જા. એ તે જ મને કહું ને કે જો હું કહીશ તો તું તારા પતિ તારા પ્રેમી પાસે જઈશ, તો હું જ તને કહું છું જા. જા જાને કે મને આમ કેમ થાય છે? મને ખબર છે કે એણે જ મારી મમ્મીને મારી નાખી છે, એણે જ મને મારવાનું કાવતરું ઘડ્યું છે, એણે એના પ્રેમી સાથે લગ્ન પણ કરી લીધા છે. મને તો એના પર જ શંકા છે, તો પણ મને એના પર વિશ્વાસ કરવાનું મન કેમ થાય છે? હા અત્યારે પણ એ તો એના પતિને જ મળવા જઈ રહી છે, તો પણ મને કેમ એવું થાય છે કે એણે ત્યાં ન જવું જોઈએ? એમ મને એને રોકવાનું મન થાય છે. અરે અનુ બેટા, અત્યારે આટલી મોડી રાત્રે ક્યાં જઈશ? હોસ્પિટલ જાઉં છું કાકા. પણ આજે તો દીપક હોસ્પિટલ જવાનો હતો ને? હા, પણ દીપકભાઈ અને હેમા ભાભીને આજે બહાર જમવા જવાનું છે ને, એટલે ફઈબાએ કહ્યું કે હું જાઉં. ઉભી રહે બેટા, ઉભી રહે ઉભી રહે, હું જરા બેનને પૂછી લઉં છું. ના ના કાકા, તમે રહેવા દો પ્લીઝ. અને આમ પણ તમે વાત કરશો તો ફઈબાને એવું લાગશે કે મેં ફરિયાદ કરી એમની, રહેવા દો ને. નહીં નહીં બેટા, જો મારી વાત કાકા, મારી અભય સાથે પણ વાત થઈ ગઈ છે,
એને પણ મને કહ્યું કે જા, હું મારું ધ્યાન રાખીશ, તમે ચિંતા નહીં કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ, કાલ કરતા ઘણું સારું છે. કાલે સવારે આપણે રિપોર્ટ કઢાવી લઈએ ને, બધું સારું હશે તો તમને કાલે રજા આપી દઈએ. થેન્ક યુ સર. ટેક કેર. થેન્ક યુ ડોક્ટર. મેડમ. હા. સોરી. અરે અરે સર. મેડમ બોલી લેવા દો, મને ખરેખર બહુ ગિલ્ટી ફીલ થાય છે, મારા લીધે તમારે અહીંયા રોકાવું પડે છે. મેં વિદ્યાને પણ કીધું કે હું એકલો સુઈ જઈશ, ડોન્ટ વરી. અહીંયાનો સ્ટાફ ખરેખર બહુ સારો છે, મારે કંઈ પણ જરૂર હોય તો તરત આવી જાય છે. હા સર, પણ આ હાલતમાં અહીંયા એકલા તો ન જ રહેવાય ને, અને તમે મારી ચિંતા નહીં કરો, હું અહીંયા ખૂણામાં બેસી રહીશ. અરે અરે સર, સંભાળ એક વાર. એક મિનિટ, પાણી પી લો. થેન્ક યુ મેડમ. સર પ્રતાપ, હવે અનુ આ ઘરની વહુ નથી. કન્યાદાન કર્યું હતું ને તે, એનું હવે દેવર્ષિની પત્ની છે અને પોતાનો પત્ની ધર્મ નિભાવવા માટે ગઈ છે. અને એટલે જ તને કહું છું પ્રતાપ, કે એ છોકરીને આ ઘરમાં રાખવાનો કોઈ અર્થ નથી. અત્યાર સુધી મેં બધું ચલાવી લીધું, કારણ કે મને અભય અને અધુની ચિંતા હતી, પણ હવે નહીં. પાણી માથા સુધી પહોંચે એની રાહ ન જોવાની હોય, એને આ ઘરમાં નથી આવવા દેવાની. જુઓ બેન, હું તમારી પાસેથી ઘણું બધું શીખ્યો છું, તમે મારા વડીલ છો અને હું વડીલ તરીકેના બધા જ માન હું તમને આપું જ છું. પણ હવે આ બાબતે નહીં, અનુ મારી દીકરી છે અને એના વિરુદ્ધ હું કંઈ પણ સાંભળી નહીં લઉં. બેન, દીકરી છે તો મોટા ઉપાડે તારી આ દીકરીના લગ્ન શું કામ થોડા દિવસ પહેલા કર્યા હતા તે? ત્યારે તો તને એને ઘરમાંથી વિદાય આપવાની ઉતાવળ આવી હતી ને? એ વખતના સંજોગ અલગ હતા બેન. બસ તમે બધા આ જ રાગ આલાપો, સંજોગો અલગ હતા, સંજોગો અલગ હતા. અરે સંજોગો ભલે અલગ હતા, પણ માણસો તો એ જ છે ને. તમે કઈ પણ કહો બેન, પણ આ બાબતે હું કોઈ કાળે તમારી સાથે સહમત નહીં થાઉં. અનુ મારી દીકરી છે, હું એની સાથે જ છું અને હંમેશા એની સાથે જ ઊભો રહીશ. મેડમ, હું તમને થેન્ક યુ પણ ના કહી શક્યો. આજે તમે મારો જીવ બચાવ્યો છે મેડમ, જો આજે તમે ના હોત ને તો હું. સર આવું શું કામ બોલો છો તમે? મેડમ, તમે અહીંયા આવ્યા ને તો મને ખરેખર બહુ ગમ્યું. તમે જ્યારે પણ મારી આસપાસ હો છો ને તો મને પોઝિટિવિટી મળે છે, અને એવું ફીલ થાય છે કે મારા બધા દુઃખ દર્દ ઓછા થઈ ગયા છે. હું તમને મારી સાથે રાખવા માંગુ છું, તમને હંમેશા સાથ આપવા માંગુ છું. હા, હું તમારી પરિસ્થિતિ પણ સમજો છું. સર તમારો દવાનો સમય થઈ ગયો છે ને, હું આપને. થેન્ક યુ મેડમ. મેડમ, હું જ્યારે એકલો બેઠો હોઉં ને ત્યારે મારા મનમાં ઘણા બધા સવાલો ઉઠતા હોય છે, એ સવાલોનો ક્યારેય મને જવાબ નથી મળ્યા. હું તમારો, મામાનો, દીદીનો આ બધાનો ઉપકાર કેવી રીતે ચૂકવીશ? વડીલો એટલે જ કહે છે ને સર, કે ખાલી મન ભૂતનું વાસ હોય છે. સર હવે આટલી બધી વાતો ન કરો, તમારે આરામ કરવો જોઈએ, તો જ જલ્દી સારા થવાશે ને. તમે ભલે ગમે તેટલી તકલીફમાં હોવ, પણ હંમેશા તમે મને સાથ આપ્યો છે. આઈ નો, જ્યારે મેં તમારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો ને ત્યારે તમારી અમુક શરતો હતી, એ શરતો સામે મારે જવાબ આપવાનો હતો ને મેં એમાં ઘણો સમય લીધો હતો. અને જ્યારે મેં મારી શરતો તમારી સામે મૂકી ત્યારે તમે બિલકુલ સમય નહોતો લીધો. કોઈ વ્યક્તિ આટલું બધું ક્લિયર કઈ રીતે હોઈ શકે પોતાના વિચારોમાં? સર હવે મને લાગે છે કે ખરેખર તમારે સુઈ જ જવું જોઈએ, આરામની જરૂર છે તમને. ગુડ નાઇટ. ગુડ નાઇટ.
બેસી રહીશ અને સુઈશ નહીં. જો બેટા, આધુ આ રીતે જીદ નહીં કરવાની. મમ્મી તો સવારે આવશે ને, હે? આપણા એન્જિનિયર સાહેબ છે ને, એમને વાગ્યું છે. એ હોસ્પિટલમાં છે ને, એટલે એમની સાથે તો કોઈ રહેવું પડે ને. પણ દેવ તો ગઈકાલે પણ હોસ્પિટલમાં હતો. અને ગઈકાલે તો મમ્મી મારી પાસે જ હતી. આધુ, હવે તું થોડી મોટી થઈ છે. મમ્મી વગર રહેવાની ટેવ પાડ. બેન, હવે આધુ સામે તો તમે શીખવું પડે. છોકરીની જાત છે. અત્યારથી ટેવ પાડો ને તો એની મમ્મીની ઉંમરે પહોંચે ને ત્યારે તકલીફ ન પડે. તો હું પણ મમ્મી પાસે હોસ્પિટલ જાઉં. હું પણ મમ્મીને